વંદે ગુજરાત. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? મજામાં છો ને? હું પણ મજામાં છું. બાળકો, આજે આપણે એક એવી એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ કે જે તમે પહેલાં કરી લીધી છે. તમને યાદ છે એક્ટિવિટી ટુમાં તમે કેટલા બધા પ્લેસીસ ફર્યા હતા? હોસ્પિટલ, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ વગેરે. આ બધા સ્થળોની તમે મુલાકાત લીધી અને તેના ચિત્રો ઉપરથી તમે વાક્યો બનાવ્યા. આજે પણ આપણે કંઈક એવું જ કરવાનું છે. આજે આપણે જે એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ તે એક્ટિવિટીમાં આપણે ચિત્ર જોઈશું, તેને રિલેટેડ વર્ડ જોઈશું અને તે વર્ડ ઉપરથી આપણે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરશું. તૈયાર છો ને બધા? હવે આપણે પહેલું ચિત્ર જોઈએ. જો આ ચિત્રમાં કોણ દેખાય છે? હુ ઇઝ ધેર ઇન ધીસ પિક્ચર? જમ્બો. હિયર ઇઝ જમ્બો. વી મેટ જમ્બો ઇન ધ સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. યાદ છે ને બધાને? આ જમ્બો વિશે આપણે કંઈ બોલવું હોય તો શું બોલીશું? એના માટે પહેલાં આપણે કેટલાક વર્ડ લેતા જશું અને તેના ઉપરથી આપણે વાક્ય બનાવશું. અહીં ચિત્રમાં કોણ દેખાઈ રહ્યું છે? જમ્બો. એના વિશે થોડા વાક્યો બનાવવા હોય તો એના માટે આપણે શબ્દો લઈએ તો તેના માટેનો પહેલો વર્ડ છે એનિમલ. હવે આ શબ્દનો ઉપયોગ કરી આપણે જમ્બો માટે એક વાક્ય બનાવીશું અને હવે વાક્ય બનશે જમ્બો ઇઝ એન એનિમલ. હવે એના માટેનું સેકન્ડ વર્ડ આપણે લેશું બિગ. જમ્બો કેવો છે? બિગ છે ને? તો અહીંયા આપણે બિગ શબ્દનો યુઝ કરીને વાક્ય બનાવશું. જમ્બો ઇઝ બિગ. સરસ. જોયું બાળકો, મજા આવી ને? આપણી પાસે એક ચિત્ર છે. ચિત્ર ઉપરથી આપણે બે શબ્દો લીધા અને એ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યા. જમ્બોનું વર્ણન કરવા માટે હવે ત્રીજું આવે છે સ્મોલ આઈઝ. ચિત્રમાં બાળકો તમે જોઈ શકો છો જમ્બો મોટો છે પણ તેની આઈઝ કેવી છે? સ્મોલ છે. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવશું જમ્બો હેઝ સ્મોલ આઈઝ. જમ્બો હેઝ સ્મોલ આઈઝ. હવે એના પછી આપણે એક નવો શબ્દ લેશું અને તે શબ્દ છે હેપી. જો બાળકો, ચિત્રમાં જમ્બો તમારા જેટલો જ હેપી લાગે છે ને? તો આ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવશું જમ્બો ઇઝ હેપી. બાળકો, કેટલું સરસ છે! એક ચિત્ર આપણે જમ્બોનું લીધું, તેના પરથી આપણે થોડા શબ્દો લીધા અને એ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવ્યા. હવે ફરીથી આપણે વાક્યો રિપીટ કરીશું.
Okay, I am reading these sentences. You all listen carefully. The first sentence is, Jumbo is an animal. Second is, Jumbo is big. Third one is, Jumbo has small eyes. Fourth one is, Jumbo is happy. Jumbo નું ચિત્ર જોઈને આપણે વાક્યો બનાવ્યા. હવે તમારા માટે એક બીજું ચિત્ર છે. વાવ, કેટલું સરસ ફ્લાવર છે. તમે ચિત્ર જોયું? હવે તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એમાંથી આપણે પેજ નંબર 110 ઓપન કરીશું. પેજ નંબર 110 ઉપર જુદા જુદા ફૂલના ચિત્રો છે. હવે તેમાંથી મને જોઈને કહો જોઈએ કે આ ફૂલ કયું છે. જોયું બાળકો? સનફ્લાવર. કયું ફૂલ છે? સનફ્લાવર. સનફ્લાવર ચિત્રના વર્ણન માટે બધા તૈયાર છો? સરસ. ચાલો હવે સનફ્લાવર માટે આપણે જુદા જુદા શબ્દો લઈશું. પહેલા સૌથી પહેલા તો સનફ્લાવર શું છે? એક ફ્લાવર છે, તો એના માટે આપણે ફ્લાવર શબ્દ લઈશું અને તેનો યુઝ કરી આપણે વાક્ય બનાવશું. સો ફ્લાવર વર્ડનો યુઝ કરી આપણે વાક્ય કયું બનાવશું? ધીસ ઇઝ અ ફ્લાવર. ઓકે, હવે બીજો શબ્દ આપણે જોઈએ, સનફ્લાવર. તો સનફ્લાવર નો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવશું, ઇટ ઇઝ સનફ્લાવર. ઇટ ઇઝ સનફ્લાવર. તેના માટે ત્રીજો શબ્દ આપણે લઈશું, યલો. તો આ ફ્લાવરનો કલર કેવો છે? યલો. તો વાક્ય બનશે, ઇટ ઇઝ યલો ઇન કલર. ઇટ ઇઝ યલો ઇન કલર. બાળકો, તમને જુદા જુદા શેપ્સની ખબર છે ને? ટ્રાયંગલ, સર્કલ, રેક્ટેંગલ, સ્ક્વેર, એક્સેટ્રા. તો હવે તે બધા શેપ્સ યાદ કરીને મને કહો જોઈએ કે સનફ્લાવરનો શેપ કેવો છે? રાઉન્ડ છે ને? સરસ. તો આપણે સનફ્લાવર માટે રાઉન્ડ શબ્દ લેશું અને ઉપરથી વાક્ય બનાવશું. રાઉન્ડ, આર ઓ યુ એન ડી, રાઉન્ડ. બરાબર. હવે તેના પરથી આપણે વાક્ય બનાવશું, ઇટ ઇઝ રાઉન્ડ ઇન શેપ. ઇટ ઇઝ રાઉન્ડ ઇન શેપ. ઇટ ઇઝ યલો ઇન કલર એન્ડ રાઉન્ડ ઇન શેપ. ઓકે, તો બાળકો, સનફ્લાવરનું વર્ણન કરવા માટે આપણે ચાર શબ્દો લીધા, ફ્લાવર, સનફ્લાવર, યલો એન્ડ રાઉન્ડ. હવે આ ચાર શબ્દના આપણે વાક્ય બનાવ્યા, યાદ છે બધાને? ફરી એકવાર રિપીટ કરી લઈએ આપણે. ચાલો ફરીથી આપણે આ વાક્યો જોઈ લઈએ. ધીસ ઇઝ અ ફ્લાવર. ઇટ ઇઝ સનફ્લાવર. It is yellow in color. It is round in shape. બાળકો, હવે આપણે ત્રીજું ચિત્ર જોવા જઈ રહ્યા છે અને તે ચિત્ર તમે સેમ વન માં લિટલ સ્ટેપ્સ 4, 5, 6 માં ચુન્ની અને મુન્નીની સ્ટોરી જોઈ હતી તેનું છે. ચુન્ની અને મુન્નીની સ્ટોરી કેટલા બાળકોને યાદ છે? જેને યાદ હોય રેઝ યોર ફિંગર. અરે વાહ, ઘણા બધાને યાદ છે, ખૂબ સરસ. તો ચાલો હવે આપણે જોઈએ ચુન્ની અને મુન્નીનું ચિત્ર. જો બાળકો, આ ચિત્રમાં કોણ કોણ દેખાય છે? ચુન્ની છે અને મુન્ની છે. ધે બોથ આર ફ્રેન્ડ્સ. તમારા પણ ફ્રેન્ડ્સ હોય છે ને? તો તે બંને માટે આપણે પહેલું સેન્ટેન્સ બનાવશું ફ્રેન્ડ શબ્દનો યુઝ કરીને. તો શું વાક્ય બનશે? ધે આર ફ્રેન્ડ્સ. તે કોના માટે છે? ચુન્ની અને મુન્ની માટે. તે બે છે એટલે તેના માટે આપણે લખશું ધે આર ફ્રેન્ડ્સ. ચલો હવે એના માટેનો બીજો શબ્દ જોઈએ, ડ્રિંક. આમાંથી કેટલા જ લોકો દૂધ પીવે છે? સવારે દૂધ પીઓ છો ને બધા? સરસ. દૂધ પીવાથી શું થાય? તાકાત આવે ને? ખૂબ સરસ. ડી આર આઈ એન કે, ડ્રિંક. ઓકે, હવે આ વર્ડનો યુઝ કરીને આપણે
સેન્ટેન્સ બનાવશું. ચુન્ની અને મુન્ની બંને શું ડ્રિંક કરે છે? ધે ડ્રિંક મિલ્ક. વોટ ધે ડ્રિંક? ધે ડ્રિંક મિલ્ક. ઓકે, ચલો હવે આપણે આ ચિત્ર માટે ત્રીજો શબ્દ લઈશું, ચુન્ની. ચુન્ની, હુ ઇઝ ચુન્ની? ડુ યુ રિમેમ્બર? વેરી ગુડ. ચુન્ની ઇઝ અ કેટ. હુ ઇઝ ચુન્ની? ચુન્ની ઇઝ અ કેટ. ઓકે, હવે એના પછીનું ફોર્થ વર્ડ આપણે જોઈએ, લવ્સ. હવે ચુન્ની અને મુન્ની કોણ છે? ધે બોથ આર ફ્રેન્ડ્સ, સો ધે લવ ઇચ અધર. તો આપણે સેન્ટેન્સ બનાવશું, ચુન્ની લવ્સ મુન્ની. બાળકો, આ ચિત્રમાં આપણે જોયું ચુન્ની અને મુન્ની. તો આ ચિત્ર ઉપરથી આપણે કેટલા સેન્ટેન્સ બનાવ્યા? ચાર સેન્ટેન્સ બનાવ્યા ને. ઓકે, તો ફરીથી આપણે એકવાર જોઈ લઈએ બધા સેન્ટેન્સ. આઈ એમ રીડિંગ અગેન, યુ ઓલ લિસન કેરફુલી. ચુન્ની અને મુન્નીનું ફર્સ્ટ સેન્ટેન્સ આપણે બનાવ્યું, ધે આર ફ્રેન્ડ્સ. સેકન્ડ, ધે ડ્રિંક મિલ્ક. થર્ડ વન ઇઝ, ચુન્ની ઇઝ અ કેટ. અને લાસ્ટ સેન્ટેન્સ આપણે બનાવ્યું, ચુન્ની લવ્સ મુન્ની. અને આ જે ફોર્થ સેન્ટેન્સ છે તે તમે બીજી રીતે પણ લખી શકો છો, મુન્ની લવ્સ ચુન્ની, કારણ કે તે બંને ફ્રેન્ડ્સ છે. બાળકો, હવે તમને સમજાયું હશે કે કોઈ પણ ચિત્ર હોય તેના શબ્દ ઉપરથી આપણે વાક્ય કઈ રીતે બનાવીએ છીએ. હવે તમારી ટેક્સ્ટબુકમાં યુનિટ 3 એક્ટિવિટી 6 જે છે, પેજ નંબર 63 પર છે, તે હવે ઓપન કરો. ઓલ ઓફ યુ ઓપન યોર પેજ નંબર 63. ઓકે બાળકો, તમે બધાએ પેજ નંબર 63 ઓપન કર્યું ને. ઓકે, હવે તેમાં એક્ટિવિટી 6 છે, તેમાં ઉપર આપેલી સૂચનાઓ હું વાંચું છું. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. અહીં ચિત્ર છે, શી ઇઝ વિશ્વા. વિશ્વાનું પિક્ચર આપેલું છે અને તે પિક્ચર ઉપરથી કેટલાક શબ્દો આપેલા છે. હવે આ શબ્દોનો ઉપયોગ કરી તેની નીચે વાક્યો પણ આપેલા છે, તો આપણે એક એક શબ્દ વાંચીશું અને તે જ શબ્દનું વાક્ય વાંચીશું. પહેલો શબ્દ છે વિશ્વા. તો હવે આપણે જોઈએ આ શબ્દનો ઉપયોગ કરીને કયું વાક્ય છે. પહેલું વાક્ય છે, વિશ્વા ઇઝ અ ગર્લ. આ વાક્ય માટે બીજી વિગત આપેલી છે, 10 યર્સ ઓલ્ડ. હવે આ વિગતના આધારે વાક્ય બનાવેલું છે, શી ઇઝ 10 યર્સ ઓલ્ડ. ત્રીજું શબ્દ છે સ્ટુડન્ટ. વિશ્વા કોણ છે? સ્ટુડન્ટ છે. તો તેના ઉપરથી વાક્ય બનાવેલું છે, શી ઇઝ અ સ્ટુડન્ટ. આ ચિત્ર માટે તેના પછીની વિગત છે, કર્લી હેર. અહીંયા આ કેવા વાળ છે? કર્લી છે. તો આ વિગત માટેનું વાક્ય છે, શી હેઝ કર્લી હેર. શી હેઝ કર્લી હેર. અને લાસ્ટ વર્ડ આપેલો છે, ટોલ. ટોલ વર્ડનો યુઝ કરીને વાક્ય છે, શી ઇઝ ટોલ. શી ઇઝ ટોલ. ઓકે, હું ફરીથી આ વાક્યો વાંચું છું, તમે બધા ધ્યાનથી સાંભળજો. વિશ્વા ઇઝ અ ગર્લ. શી ઇઝ 10 યર્સ ઓલ્ડ. શી ઇઝ અ સ્ટુડન્ટ. શી હેઝ કર્લી હેર. શી ઇઝ ટોલ. હવે બાળકો, તમને એક વસ્તુ અહીં સમજાય છે, અહીં આપણે શી શા માટે વાપર્યું છે? હા, કારણ કે વિશ્વા ઇઝ અ ગર્લ, એટલા માટે આપણે અહીં શી વાપર્યું છે. બાળકો, આપણે જોયું વિશ્વાનું જે ચિત્ર આપેલું છે તેની નીચે બીજા બે ચિત્રો પણ આપેલા છે, અને તમે જુઓ તો તે બંને ચિત્રોની બાજુમાં તે ચિત્રોને લગતી વિગતો પણ આપેલી છે. તો આ વિગતોનો ઉપયોગ કરી આપણે તે બંને ચિત્રો વિશે વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીશું. હું અહીં મારી ટેક્સ્ટબુકમાં
લખું છું તેને ધ્યાનથી જોઈ તમે પણ તમારી ટેક્સ્ટબુકમાં લખજો. તમારા બધાના હાથમાં પેન અને પેન્સિલ છે ને? ઓકે, હું લખું છું તેને જોઈ તમે પણ લખશો. અહીં પહેલું ચિત્ર આપેલું છે મિસ્ટર વસાવાનું, અને આ ચિત્રની બાજુમાં છે તેમની વિગતો. અહીં પહેલી વિગત છે મિસ્ટર વસાવા, બીજી વિગત છે અ ડોક્ટર, ત્રીજી વિગત છે 52 યર્સ ઓલ્ડ, અને લાસ્ટ વિગત છે શોર્ટ. હવે આ વિગતોનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સીસ બનાવશું. હું અહીં આ સેન્ટેન્સીસ લખું છું, તમે પણ ધ્યાનથી જોઈ લખજો. પહેલી વિગત છે મિસ્ટર વસાવા, તો હવે આપણે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવશું. તો પહેલું વાક્ય બનશે હી ઇઝ મિસ્ટર વસાવા. હી ઇઝ મિસ્ટર વસાવા, ફૂલ સ્ટોપ. હી ઇઝ મિસ્ટર વસાવા. હવે બીજી વિગત આપેલી છે અ ડોક્ટર. હવે આ વિગતનો ઉપયોગ કરી આપણે બીજું વાક્ય બનાવશું. હી ઇઝ અ ડોક્ટર. વાક્ય લખશું આપણે હી ઇઝ અ ડોક્ટર. ડોક્ટરનો સ્પેલિંગ શું થશે? ડી ઓ સી ટી ઓ આર, અને છેલ્લે આપણે મૂકશું ફૂલ સ્ટોપ. બધા લખો છો ને સાથે સાથે? હી ઇઝ મિસ્ટર વસાવા, હી ઇઝ અ ડોક્ટર. હવે એના પછીની ત્રીજી વિગત આપેલી છે 52 યર્સ ઓલ્ડ. અહીં મિસ્ટર વસાવાની ઉંમર બતાવી છે. તો હવે આપણે ત્રીજું વાક્ય બનાવીશું. હી ઇઝ 52 યર્સ ઓલ્ડ. ચલો વાક્ય લખીશું. હી ઇઝ 52 યર્સ ઓલ્ડ, ફૂલ સ્ટોપ. લખ્યું બધાએ? હી ઇઝ 52 યર્સ ઓલ્ડ. ચાલો એના પછીની ચોથી વિગત આપેલી છે શોર્ટ. મિસ્ટર વસાવા કેવા છે? શોર્ટ છે, તો તેના માટે વિગત આપેલી છે શોર્ટ. હવે આ વિગતનો ઉપયોગ કરી વાક્ય બનાવશું. હી ઇઝ શોર્ટ. ફૂલ સ્ટોપ. હી ઇઝ શોર્ટ. બધાએ લખ્યું. છેલ્લું વાક્ય આપણે લખ્યું હી ઇઝ શોર્ટ. લખાઈ ગયું ભાઈ બધાને? વેરી ગુડ. ચાલો હવે આપણે મિસ્ટર વસાવાની વિગતો ફરીથી જોઈ લઈએ. વિગતો છે આપણી પાસે મિસ્ટર વસાવા, અ ડોક્ટર, 52 યર્સ ઓલ્ડ એન્ડ શોર્ટ. હવે આ વિગતોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવ્યા. પહેલી વિગતનો ઉપયોગ કરી પહેલું વાક્ય આપણે બનાવ્યું. હી ઇઝ મિસ્ટર વસાવા. બીજું વાક્ય હી ઇઝ અ ડોક્ટર. ત્રીજું વાક્ય છે થર્ડ સેન્ટેન્સ ઇઝ હી ઇઝ 52 યર્સ ઓલ્ડ, અને લાસ્ટ વાક્ય આપણે બનાવ્યું હી ઇઝ શોર્ટ. લખાઈ ગયું બધાને? કોઈનું પણ જો બાકી હોય તો સ્ક્રીન ઉપર વાક્યો લખેલા છે તેમાંથી જોઈને શાંતિથી લખી લો.
लखियो बताए। हवे मिस्टर वसावा पछीनू बीजू एक चित्र आपेलू छे मिसिस परमारनू। चलो हवे आ चित्र जे छे तेनी विगतो आपणी पासे आ छे। तो पहली विगत शुं छे? मिसिस परमार। बीजी विगत छे 35 યર્સ ઓલ્ડ। ત્રીજી વિગત છે હેર ડ્રેસર અને લાસ્ટ વિગત છે ફેટ। હવે આ ચાર વિગતોનો ઉપયોગ કરી આપણે ફરીથી વાક્ય લખીશું અને તે તમે અહીંથી જોઈને લખશો। બાળકો કહો તો અહીં આ ચિત્ર લેડીનું છે તો શું આવશે? હી આવશે કે શી આવશે? વેરી ગુડ, બધા હોશિયાર છો તમે, તમને તો ખબર જ છે। વેરી ગુડ, આપણે શું લખીશું અહીંયા? શીથી વાક્ય ચાલુ કરીશું। તો ચાલો પહેલી વિગત મિસિસ પરમારને લઈ આપણે પહેલું વાક્ય બનાવીએ। વાક્ય અહીં હું બોલું છું, બધા સાથે બોલીને લખશો। શી ઇઝ મિસિસ પરમાર। શી ઇઝ મિસિસ પરમાર, ઇટ ઇઝ પરમાર, એન્ડ છેલ્લે આપણે શું મૂકીશું? ફૂલ સ્ટોપ। શી ઇઝ મિસિસ પરમાર। પરમારનું સ્પેલિંગ શું બનશે? પી એ આર એમ એ આર। હવે આ ચિત્ર માટે આપણી પાસે બીજી વિગત છે 35 યર્સ ઓલ્ડ। હવે આ વિગતનો ઉપયોગ કરી આપણે બીજું વાક્ય બનાવીએ। શી એસ એચ ઈ શી ઇઝ 35 યર્સ ઓલ્ડ। ઓ એલ ડી ઓલ્ડ અને અંતે ફૂલ સ્ટોપ। ફરીથી વાંચીએ આપણે। શી ઇઝ 35 યર્સ ઓલ્ડ। લખાઈ ગયું બધાને? સરસ। હવે આપણી પાસે આ ચિત્ર માટે ત્રીજી વિગત છે હેર ડ્રેસર। હેર ડ્રેસર, ઉપરના ચિત્રમાં આપણે જોયું કે મિસ્ટર વસાવા ડોક્ટર છે તો એના માટે આપણે હી ઇઝ અ ડોક્ટર લખ્યું। તો અહીં આ ચિત્રમાં મિસિસ પરમાર છે તે હેર ડ્રેસર છે, તો આપણે તેના માટે વાક્ય બનાવશું। શી ઇઝ અ હેર ડ્રેસર। શી ઇઝ અ હેર, એચ એ આઈ આર હેર ડ્રેસર। અને અંતે ફૂલ સ્ટોપ। શી ઇઝ અ હેર ડ્રેસર। અહીં બાળકો ચિત્રમાં તમે જોઈ શકો છો કે મિસિસ પરમાર કેવા છે? ફેટ છે ને, તો અહીં તેમના માટે ચોથી વિગત આપેલી છે ફેટ। તો હવે આપણે આ વિગતનો ઉપયોગ કરી તેમના માટે ચોથું સેન્ટેન્સ બનાવશું। બોલો તો ચોથું સેન્ટેન્સ શું બનશે? હા, વેરી ગુડ, શું બનશે? શી ઇઝ ફેટ। મિસિસ પરમાર ફેટ છે તો તેમના માટે ચોથું સેન્ટેન્સ આપણે લખ્યું શી ઇઝ ફેટ। મિસિસ પરમાર વિશેની વિગતો પરથી આપણે ચાર વાક્યો બનાવ્યા, બધાને લખાઈ ગયું। જો બાકી હોય તો સ્ક્રીન ઉપર સેન્ટેન્સ મૂકેલા છે, તમે લખી લેશો। અહીં આપણે ફરી એકવાર મિસિસ પરમારની જે વિગતો આપેલી છે તેના પરથી વાક્યો બનાવ્યા તે આપણે જોઈ લઈએ।
पहली विगत मिसेस परमार, शी इज मिसेस परमार। बीजी विगत 35 इयर्स ओल्ड, तेनु आपणे वाक्य बनाव्यु, शी इज 35 इयर्स ओल्ड। त्रीजी विगत आपणी पासे छे हेर ड्रेसर, तो तेनु आपणे वाक्य बनाव्यु, शी इज अ हेर ड्रेसर। लास्ट विगत छे फेट, एनु वाक्य आपणे बनाव्यु, शी इज फेट। લખ્યું બધાએ? બાળકો, બધાને લખાઈ ગયું ને? સરસ, હવે તમે જોયું વિગતો આપેલી છે, એના પરથી આપણે વાક્યો બનાવ્યા। તો હવે હું તમને થોડા પ્રશ્નો પૂછી લઉં। ચાલો કહો જોઈએ મને, હુ ઇઝ ધ સ્ટુડન્ટ? વેરી ગુડ, વિશ્વા ઇઝ અ સ્ટુડન્ટ, વેરી ગુડ। હવે કહો જોઈએ, હુ ઇઝ શોર્ટ? વેરી ગુડ, મિસ્ટર વસાવા ઇઝ શોર્ટ। ઓકે, હવે મને એક બીજો પ્રશ્ન પૂછવાનું મન થાય છે, મને કહો જોઈએ કે મિસિસ પરમાર અને મિસ્ટર વસાવા આ બંનેમાંથી કોણ ઉંમરમાં મોટું છે? વેરી ગુડ, મિસ્ટર વસાવા, કેમ કે તે 52 યર્સના છે। ઓકે, હવે તમને સમજાય બાળકો કે કોઈ પણ ચિત્ર આપણી સામે હોય તો તેના શબ્દો ઉપરથી આપણે વાક્યો ખૂબ સરળતાથી બનાવી શકાય છે। ભલે આપણે મોટા વાક્યો ના બનાવી શકીએ, પણ નાના નાના વાક્યો તો આસાનીથી બનાવી શકીએ છીએ, બરાબર ને? ઓકે, તો આ જ રીતે તમે ક્યાંય પણ ચિત્ર જોવો તો તમે વાક્ય બનાવવાનો પ્રયત્ન તો ચોક્કસ કરજો, હો તમારા કોઈ પણ શિક્ષક તમને તેમાં મદદ કરી શકે છે। ઓકે, આવી જ રીતે ચિત્ર જોવો, શબ્દો ગોતો, વાક્ય બનાવો અને મજા કરો। બાય બાય। ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, open and shut, the horn on the bus goes beep beep beep, beep beep beep, beep beep beep, the baby on the bus says wah wah wah, wah wah wah, wah wah wah, the mummy on the bus says shh shh shh, brown and furry caterpillar in a hurry, brown and furry caterpillar in a hurry, take your walk to the shady leaf or stalk, or what not, may be a lovely spot. No toads by you, no bird pass by you, grow up and fly as a lovely butterfly.